નમસ્કાર મિત્રો ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પહેલું પગલુંમાં કોરોના મહામારીને કારણે મંદ પડી ગયેલું અર્થતંત્રને બૂસ્ટ કરવા માટે વેગવંતો કરવા માટે ગુજરાત સરકાર દ્વારા આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાના નામ સ્વરૂપે એક લાખ રૂપિયા સુધીની સહાય આપતી યોજના થોડા દિવસ પહેલાં ચાલુ કરવામાં આવી હતી સરકારે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાનો બીજો ભાગ લોન્ચ કર્યો છે જેમાં એક લાખથી અઢી લાખ સુધીની લોન માત્ર ચાર ટકાએ જે રીતે આપણે પાકધિરાણ લઈએ છીએ એ જ રીતે આ લોન છે એ નાના વેપારીઓ ધંધાર્થીઓને મળવાપાત્ર છે શું શું છે આની લાયકાત કઈ રીતે મળશે ક્યારથી ફોર્મ ભરવાના છે એ બધી માહિતી આપણે આ વિડીયોમાં ટૂંકમાં મેળવીએ અહીંયા તમે ઓફિસિયલ પોસ્ટર છે જે યોજનાનું એ તમે જોઈ શકો છો આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના બે બે એટલા માટે કે આગળ એક લાખની યોજના હતી એ પહેલી હતી અને આ બીજી યોજના ગુજરાત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી છે નાના વેપારીઓ મધ્યમ વર્ગના વ્યક્તિઓ અને વ્યક્તિગત કારીગરો માટે પાંચ હજાર કરોડ રૂપિયાનું પેકેજ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કોવિડ નાઇન્ટીનના લીધે સર્જાયેલી પરિસ્થિતિમાં આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિને વેગવાન બનાવવા માટે ગુજરાત સરકારનું મોટું અને સંવેદનશીલ પગલું એટલે આ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના પ્રથમ તબક્કામાં જેમ આપણે વાત કરીએ એમ એક લાખ સુધીની ધિરાણની મર્યાદા હતી અને હવે એક લાખથી અઢી લાખ સુધીનું ધિરાણ છે એ મળવાપાત્ર છે લાભાર્થીને માત્ર ચાર ટકાનું વ્યાજ ચૂકવવાનું રહેશે એક લાખ સુધીની લોન હતી એમાં આઠ ટકા ટોટલ વ્યાજ હતું છ ટકા રાજ્ય સરકાર ભરતી હતી અને એ બે ટકા છે એ જે તે વ્યક્તિ હોય એને ભરવાના થતા હતા અહીંયા ટોટલ આઠ ટકા વ્યાજ છે પરંતુ લાભાર્થી છે એને ચાર ટકા વ્યાજ ચૂકવવાનું થશે અને બાકીનું ચાર ટકા જે છે એ સરકાર આ યોજનામાં વ્યાજ છે એ ચૂકવશે આના ફોર્મ છે એ પણ મળવાના ચાલુ થશે એક જુલાઈ બે હજાર વીસથી સહકારી બેંકમાંથી ફોર્મ મળશે અને ક્યાં સુધી સ્વીકારવામાં આવશે તો ત્રીસ નવ બે હજાર એટલે કે ત્રીસ સપ્ટેમ્બર બે હજાર વીસ સુધીમાં ફોર્મ ભરીને તમે જે તે સહકારી બેંકમાં તમારે આપવાના રહેશે ગુજરાત રાજ્ય સહકારી બેંક લિમિટેડ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ તથા રાજ્યમાં આવેલી નાગરિક સહકારી બેંકોમાં અરજી કરનાર લાભાર્થીઓને તેમની પાત્રતાના આધારે સહકારી બેન્કો દ્વારા નક્કી કરવામાં આવે એટલું ધિરાણ મળશે એટલે કે એક લાખથી અઢી લાખ સુધીનું જે પણ ધિરાણ યોગ્ય રીતે મળવાપાત્ર હોય તમારો સિબિલ સ્કોર ચેક કરશે પાછળની લોન હિસ્ટ્રી ચેક કરશે અકાઉન્ટનું બેલેન્સ ચેક કરશે એ બધું યોગ્યતા ચેક કરીને જો તમને લોન મળવાપાત્ર હોય તો કેટલી લોન મળવાપાત્ર છે એ પ્રમાણે તમે કેટલા હપ્તા ભરી શકો છો એ પ્રમાણેની લોન છે એ જે તે લાભાર્થીને આપવામાં આવશે લાભાર્થી એ પ્રથમ છ મહિના છે એ તમને મોરાટોરિયમ આપવામાં આવશે એટલે કે પ્રથમ છ મહિના કાંઈ હપ્તો ભરવાનો રહેતો નથી ત્યારબાદ ત્રીસ સરખા માસિક હપ્તામાં ઘિરાણ અને વાર્ષિક ચાર ટકા વ્યાજ ભરવાનું રહેશે બરાબર તો પાક ધિરાણ જે રીતે લોકો લેતા હોય છે એ જ રીતે છે પણ પાક ધિરાણ છે એ વર્ષે આપણે ખાલી વ્યાજ ભરવાનું થતું હોય છે અહીંયા તમારે ટોટલ છત્રીસ મહિનાની લોન થાય જેમાં છ મહિના પહેલાં છ મહિના કાંઈ ભરવાનું થતું નથી પાછળના ત્રીસ મહિનામાં સરખા હપ્તે ચાર ટકા લેખે વ્યાજ અને મુદલ ચૂકવવાનું રહેશે મિત્રો આશા રાખું છું માહિતી આપને પસંદ આવી હશે તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો આપના મિત્રો સાથે શેર કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા